મહારાજ કે અસુરો હશે ને અસુરો એ રાજાને આ બધું ભરાવ્યું છે અને આ બધો ગોટાળો ભરાવ્યો, એમાં સુબો નિમિત્ત છે, બાકી જે છે. સ્વામિનારાયણ ભગવાન કે અમારે તો 6 મહિના સુધી જગન હલાવો હતો. કેટલા મહિના? 6 મહિના બ્રાહ્મણોને જમાડું હતું, 6 મહિના સુધી હોમ હોન કન્ટિન્યુઅસ ચાલુ રહેત કે હો અ પરનાળે ઘી હોમાત, પણ આ અસુરોએ વિઘ્ન નાખ્યું કે વર્ષો વર્ષ આવા જગન કરવાનું નક્કી કર્યું હતું, પણ એમાં યજ્ઞનો લોપ થયો. મહારાજ કે હરી ઈચ્છા, રુદ્રનો કોપ થયો છે. મહારાજ કે હો રુદ્રનો કોપ થવાનો છે ને એકાદ વર્ષમાં એનું ફળ મળશે, બધા જોતા રહેજો, પ્રગટ દેખાશે. એમ કહી બ્રાહ્મણો જે આવ્યા હતા ને, યજ્ઞની તો મારે સમાપ્તિ કરાવી નાખીએ, બ્રાહ્મણો આવ્યા હતા એને દક્ષિણા દીધી હો, ખૂબ ખોબા ભરી ભરી લઈ જાઓ, લાડવા બહુ હતા એ લઈ જાઓ, ઉપડેલા ઉપાડો, બીજી વાત નહીં કે લ્યો, જી જોઈએ લઈ જાઓ. મહારાજ કે 1868ની સાલ પોષ બધી પંચમીને દિવસે મહારાજ મહારુદ્રનો પ્રારંભ કર્યો હતો અને 12ને દિવસે એ પૂરો કરી દીધો. કેટલા દિવસ હાલ્યો? 7-8મી દિવસે પૂરો થયો, 7-8 દિવસ થયા. આનંદ સ્વામી નાનાભાઈ હતા, ગોવિંદ સ્વામી હતા, એને બોલાવ્યા કે હવે તમે એ આ બધા વાસણ જ્યાંથી લઈ આવ્યા છે ને ઠેકાણે પહોંચાડી દો, કે લ્યો કાચું સીધું છે, ઘી ગોળ વગેરે ગાડામાં ભરી અને ડભાણ પહોંચતું કરો, અને લાડવા છે ત્યાં લઈ આવવાની જરૂર નથી, અહીંયા જમાડી દો બધાને, કે હો લેર કરાવી દો. ટોપીવાળાને ખેડામાં મળી, જણાવશું વિગત સઘડી, તમે કરજો તે પ્રમાણે, થાશે વસંતોત્સવ ડભાણે. મહારાજ કે ખેડા જિલ્લામાં એટલે ખેડા ગામમાં ટોપીવાળા એટલે અંગ્રેજો આવી ગયા છે, એને અમે પૂછશું, પછી એ સામાન મગાવશું, કહેવા યજ્ઞ થઈ શકશે તો. બાકી વસંતનો ઉત્સવ આપણે ડભાણમાં કરવાનો છે. થોડાક હથિયારબંધી પાડાઓ ત્યાં રાખ્યા, થોડાકને મહારાજ ભેડા લીધા. ત્યાં સાહેબની જાણ કરી અંગ્રેજોને કે સ્વામિનારાયણ ભગવાન તમને મળવા માગે છે. અંગ્રેજો ખુશ થઈ ગયા કે એક દિવસથી અમને ઈચ્છા છે, કેટલા દિવસ થઈ ગયા અમને સ્વામિનારાયણને મળવું છે ને આજે તો સામેથી સમાચાર આવ્યા. પછી એમ કીધું હો એ કે અમને મળવા આવો, એમાં હથિયારવાળાની કોઈ જરૂર નથી, અમારે અહીંયા કોઈ ચિંતા જેવું નથી, અમારી અહીંયા ન્યાય અને નીતિ બરોબર હાલે છે, તમે આવજો અને કાંઈ તોફાન ન કરે ને એવાને ભેગા લેતા આવજો, કે હા. પછી અને ટાઈમ દીધો, એ લોકો ટાઈમમાં બહુ માને ને, એ કે સવારે 10 વાગે આવજો, 10 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી અમારા બધા જ કામ ઠપ રાખશું, કે તમને મળવું છે, આરામથી તમારી સાથે વાતો કરવી છે. 10 થી 3 એટલે કેટલા કલાક થયા? 5 કલાક થયા ને. 10 થી કરીને 3 વાગ્યા સુધી તમારી સાથે જ અમારે તમારી મુલાકાત લેવી છે. અને શ્રીજી મહારાજ બરાબર 10 વાગે પહોંચ્યા. હોનાના હાર પહેર્યા હતા મહારાજ, એના ઉપર ફૂલના હાર પહેર્યા હતા, સોનાના હાર ઉપર ફૂલના હાર. અને અંગ્રેજોએ જોયું કે સ્વામિનારાયણ નિષ્પૃહી તો છે હો, નહીંતર ખબર કોઈક લાડો પહેરતો અને ફૂલનો હાર પહેર્યા તરત ઉતારી નાખો, હોનાનો હાર દેખાવો જોઈએ. મહારાજ તો હોનાના હાર પહેર્યા હતા, એના ઉપર ફૂલના હારે પહેર્યા હતા. એ જોઈને એ લોકો નક્કી કર્યું, અક્કલવાળા ખરા ને, કે સ્વામિનારાયણ નિષ્પૃહી છે, હોનામાં અને ફૂલમાં એને કાંઈ ફરક લાગતો નથી. એ પછી સન્માન કર્યું અને એ પ્રેમથી બેઠા ઓફિસમાં હો, એની મેઇન ઓફિસ હતી ને એમાં બેઠા અને આરામથી વાતો કરી હો. પછી મહારાજ કે સુબાઈ અમને યજ્ઞ કરવા દીધો નહીં કે જેતલપુરમાં, એટલે એ અંગ્રેજો કે તમે ભગવાન હશો એમ અમારી ના નથી, કે ભગવાન ખરા પણ વ્યવહારમાં બહુ જાણો નહીં કે તમે મહારાજને, કહો જેના રાજમાં જગન કરવો હોય કમસે કમ એને વાત તો કરવી જોઈએ ને, તમે એમને મંડી પડો તો એને મેળ ન પડે ને, એટલે દુઃખ લાગ્યું એને, એટલે કર્યું હશે. મહારાજને કે અમારા રાજમાં યજ્ઞ કરો, કે
કોઈ વિઘ્ન આવે તો અમારી જવાબદારી કે કોઈ તમને આવીને હેરાન કરે તો. અમદાવાદ અમારું નથી, જેતલપુર સુધી અમારું રાજ નથી કે એ સુબાનું છે, ડભાણ સુધી અમારું છે, ડભાણમાં યજ્ઞ કરો તમને કોઈ રોકે નહીં. મહારાજ કે રક્ષણ આપો તો અમારે યજ્ઞ કરવું છે અને યજ્ઞ અધૂરો રહી ગયો જેતલપુરમાં, પૂરો અહીંયા કરો, એક કરો, પ્રેમથી પૂરો કરો, ડભાણમાં કોઈ વિઘ્ન ના આવે, કાંઈ પણ થાય તો અમને જાણ કરો, અમે ભોગી વળશું કે હો. પણ જેતલપુરમાં અમે કાંઈ કરી શકશું નહીં એમ કરીને પ્રભુને પ્રણામ કર્યા. એ પછી મહારાજ ત્યાંથી ડભાણ ગયા છે. મૂળજી શેઠના હાથે મહારાજે લખાવ્યું આનંદ સ્વામી ઉપર કે હવે ત્યાં તો જગન નહીં થાય કે, સમજા ને. મહારાજ કે આ લોકો કાંઈક મદદ કરત તો કરવાની ઈચ્છા હતી, પણ એ કે હવે એમ બીજાના રાજમાં ના આવીને કે હો. મહારાજ કે જેટલા સંઘ આવ્યા છે ને એને ભાતું બંધાવી દો અને બાકીનો સામાન છે દેવા જેવો દો, બાકીનો બધો ડભાણમાં લઈ આવો કે હો. એક પગીને મહારાજ મોકલ્યો છે, આવો કાગળ લખીને રાતોરાત કાગળ છેટ જેતલપુરમાં પહોંચાડ્યો. પછી તો જેટલા સંઘ હતા ને ત્યાંથી ઘરે જવા તૈયાર થયા ને એને ભાતા બંધાવ્યા. હો જી જોઈ લઈ જાઓ, બસ ઉપડે એટલે ઉપાડો, ગાડા ભરી જાઓ, છૂટી હો. ભાઈ આવા જલસા તો સ્વામિનારાયણના ઘરે હોય, બાકી દુનિયામાં ન હોય ક્યાંય. નથુ ખાંડ અને ધવલ પગી એ બધા માલ લઈ અને ડભાણમાં આવેલા છે. જેટલા માણસો હતા ને આ જેતલપુરમાં લાખોની સંખ્યા માણસો હતા, એ ત્યાંથી બધો માલ ઉપાડી ઉપાડી અને ડભાણ શરૂ કર્યો. પગે હાલવાનું, કાં તો ગાડા હોય કાં તો ઊંટ ગાડા હોય, બીજું હોય, એમાં માલ ભરી ભરીને રસ્તામાં ટ્રાફિક થઈ ગયો. એક તાર એ મેદની ચાલી, ત્રણ દિયે થયું ગામ ખાલી, કેમ માયા ડભાણ મોઝાર, કર્યાયું તારા ગામથી બાર. મેદની હાલી એક તાર, ડભાણ ગામમાં બધા માણસો આવ્યા તો ડભાણમાં ક્યાંય માય નહીં ભાઈ, જ્યાં જુઓ તો માણસો માણસો. એક વાત બ્રહ્માનંદ સ્વામી કે સાંભળ્યા જેવી હો, શ્રીજી મહારાજ જેતલપુરથી ડભાણ જતા રહ્યા એટલે એક ગોસાઈ બાવા, હજાર બાવા, કેટલા બાવા, સ્વામિનારાયણના દર્શન કરવા માટે પેશિયલ આવ્યા. લ્યો બધા ઊંટિયામાંથી બેહીને, હો એક એક ઊંટિયામાંથી બે બે બાવા, કેટલા 500 તો ઊંટિયા, તમે વિચાર કરો એવી એક જમાત આવી સ્વામિનારાયણનું નામ સાંભળીને આવીને આનંદ સ્વામીને મળ્યા. સ્વામિનારાયણ ભગવાન કહાં હૈ, હમ ઉસકો મિલને આયે હૈ, ઉસકા દર્શન કરને આયે હૈ. કે લ્યો આનંદ સ્વામી કે વો તો ચલા ગયા. આનંદ સ્વામીએ હિન્દી ભાષી હતા, સમજા ને, અયોધ્યાના હતા, રામગલોલા આશ્રમના હતા. આનંદ સ્વામીએ એ બધા બાવાનું સ્વાગત સન્માન કર્યું, જમવાની બધી વ્યવસ્થા કરી. બોલ્યા કે અમને તો પ્રભુના દર્શન કરવા હતા. આનંદ સ્વામી કે કરવા જ હોય તો ડભાણ બહુ છેટું નથી, ત્યાં તમે જાઓ, સ્વામિનારાયણ ભગવાન ડભાણમાં છે. કે પછી બધા એ ગોસાઈ બાવા બધા ડભાણ આવ્યા છે. શ્રીજી મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા, પ્રભુને વંદન કર્યા, ખુશ થયા. મહારાજ કુશળ સમાચાર પૂછ્યા બધાને. ગોસાઈ મહંત કે પ્રભુ તમે ભેખની લાજ વધારી છે, ઓ લાજ, નહીતર ભેખની હલકાઈ થઈ ગઈ હતી દુનિયામાં, તમે એની લાજ વધારી છે એવી સ્તુતિ કરી. ઘણી બધી વાતો થઈ બ્રહ્માનંદ સ્વામી કે આપણે કેટલી લખીએ, પણ છેલ્લી ભગવાનની જે સ્તુતિ કરીને એ સાંભળવા જેવી છે. હો એ ગોસાઈએ અંત સમે દેજો દર્શન, માગ્યું વાલાની પાસે વચન, ત્યાં તો મલ્લ ગંગારામ આવ્યા, સાથી દારોને સંગાથે લાવ્યા. ગોસાઈ બાબા હાથ જોડીને કે પ્રભુ અંત સમે દર્શન દેજો, બીજી કોઈ ઈચ્છા નથી. વાહ, જબરું માગી ગયા કેવા હોય.
તમે કોઈ દી ઘન સમાજને હાથ જોડીને કહો રહ્યા, પ્રભુ અંતે દર્શન દેજો. હાચું બોલો, દિલથી કરો છો પ્રાર્થના? કોઈ દિવસ ના જ કરાય લગભગ મને ખબર છે, આપણે કરી જ નહીં, સમજા કે નહીં? સાંજે સૂતી વખતે આપણે વિચાર થાય કે સ્વપ્નમાં પ્રભુ તમે દર્શન દેજો એમ. કેટલાને થાય આંગળી ઊંચી કરો ને કેટલાને થાય એમ? વિચાર કેટલાને થાય કે ઘનશ્યામ મહારાજ આપણે સ્વપ્નમાં આવીને દર્શન દે? અચ્છા, લગભગ તો કોઈ નથી થતા, પણ હવે સંકલ્પ કરજો, હવે કરજો, કરશો? સુતી વખતે 11 વખત તો ફરજિયાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી જવું, મનમાં મનમાં, સંભળાવવાનું કોઈને નથી. અને ભગવાનને વિનંતી કરવી, પ્રભુ આમ તો તમે દેખાતા નથી સામે આવીને આમ, પણ સ્વપ્નમાં તો દેખાજો, મજા આવે. ઘન સમાજને બાથમાં ખાલીને મળવાનું, બાથમાં ખાલીને ભેટવાનું, સમજાય ને? સ્વપ્નમાં તો ગુંસાઈ બાવા પ્રભુને કે પ્રભુ એટલું જ માગીએ છીએ કે અંત સમયે પ્રભુ તમે દર્શન દેજો. બસ મહારાજ બહુ રાજી થયા, હો તમારી ભાવના સાચી છે. હા, આખી જિંદગી આ ભાવના છે ને, આખી જિંદગીનું કામ કરી જાય એવી છે ભાવના. પછી તો મહારાજ પાસે ગંગારામ મલ વગેરે આવ્યા છે, કુસ્તી બુસ્તી કરીએ છે, સરસ મજાની કથા છે, આવતીકાલે સાંભળીશું. અત્યારે પણ આજે અડધા પુષ્પમાં જ ભગવાનના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુજવાલા વજ્રયંકુશ કેતુન પદમા જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં શ્રીનીલકંઠં ભજે સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.